हजारो हथीड़ा पीर तारी जान मारे, बाणु लाख घोड़ा लिया नी घमसाणू रे। पोकरण गढ़ नगरी नो कुंवर हालो परण वारे। वाह वालम भाई वाह, तोरणिया गेलो क्यारे? तोरणिया उणी थी जो। तोरणिया नी गयो? नहीं नहीं, तोरणिया नी जो। पीपळी? पीपळी नी जो। ये खाली ऊंचाई जो खबर क्या? परब जो, परब। परब पण केम? अरे पण आश्रम એટલે સોખા કેમ? સોખા એટલે તમે આમ જુઓ, એક પાંદડું નો ભાળો પહેલેથી એલા નામ છે એનું, પરબની જગ્યાનું, અને કરશનદાસ બાપુ વાલમભાઈ હોવ, એક મારી ઈચ્છા છે હું હતાધાર જવાની। હતાધાર જવું ને? હા જી ભી હતાધાર। તમે હતાધાર નથી ગયા? નહીં, હતાધાર ઈચ્છા છે મારી। એ તમારો હાસો લ્યો, જીવનમાં છે ને પટેલ ઈચ્છા રાખવી જોઈએ, કારણ કે આપણે જેવું વિચાર કરીએ ને જીવાડવા વાળો ઉપર વાળો છે, પણ વિચાર આપણા હારા હોવા જોઈએ। એ હાસો આવેલી કહેવતમાં નથી કીધું વાલમભાઈ હું, કે ઈશ્વર છે ને બહુ દયાળુ છે, માણસને ભૂખ્યા જગાડે છે પણ ભૂખ્યા હોરાવતો નથી। તમે છે ને બહુ ઇતિહાસની ને બહુ ધાર્મિક વાતો કરવામાં, એમ હું પાછો બ્રહ્મ જ્ઞાની જ છું એટલે જ્ઞાનની વાતો મને બધી ખબર છે। એટલે પહેલી કહેવત હતી કે કીડીના કણને હાથીના મણ ભગવાન આપે, પણ આ જમાનામાં નહીં, આ કોમ્પ્યુટર યુગ છે, અહીંયા તો મહેનત કરો તો ખાવ, નકર ભૂખ્યા હોવો। એ વાલમભાઈ તમારું હાવ ખોટું, નહીં યુગ ભલે ગમે ને જાય પણ ઈશ્વર તો એની કૃપા કોઈ દી બને જ ન કરે, આ યુગમાં તે ભગવાન કોઈને ભૂખ્યા ન હોવરાવે। તમારે શરત મારવા માંડી ને? હા મારવા છે। કેટલા કેટલા ના? અત્યારે તમે કયો એટલા ના? હા તો હું આજ જાગ્યો બરોબર, મેં ખાધું નથી, ખાધું ને જો આજ વાલમભાઈ ખાધું નથી, ખબર પડે ભગવાન જમાડે કે નાખો વધારે, કેટલા કેટલા ને વધારે? જેટલા ના કયો એટલા ના, 500,000 2-5,000 જેટલા કયો દાદા? નહીં આમ પાછા ભૂરા ભાઈ હારા માણસ, 1,000,000 ના રાખો, 1,000,000 ના રાખો, 1,000,000 ના વધારે થઈ ગયા બરોબર ને? કેશો બોલો બીજું વાલમભાઈ, સાંજે વાળું કરીને ધરાઈને હોય જાય, હવાર માં એમ કે મેં નથી ખાધું, ખોટું ન બોલું કેશવ નામ, ખોટું ન બોલું, ન બોલું। હા આમ જો વાલમભાઈ તમે પાછા કયો પાછા પાળજો, મને એમનો ટાળી ન દેતા, તારા આમ ખાધા ખોદી ખોટા ખાધા। હવે આમ જવો ભૂરાભાઈ, આ વાલમભાઈ ની જવાબદારી મારી માથે, તમારે છે ને તમારે આખો દે આને હારે રહેવાનું, ખાઈને ખોટું ન બોલવાનું, ખાઈ લઈશ એટલે કહી દઈશ, ખાઈ ખાઈ એ વાલમભાઈ પાસે હા શું પાછું, જો ખાધું હોય તરત કઈ મેં ખાઈ લીધું, ખાઈ લીધું હા। લગ્ન છે ને, ન્યા જવાનું નોતરું છે બપોર નું, નોતરું ભલે જો ન્યા જઈ તો તમે જમવા મળ્યા હોય તો એનો સાંડલો કરવાનો છે, એલા 4 રૂપિયા સાંડલો કરવાનો છે, થોડું જમવું તો પડે ને, મને સાંભળો તમે છે ને ત્યાં એકો ને એકનો સાંડલો કરી નાખજો, એમ નામ ખાધા વગેરે? ના ના તો હું ખાઈશ ને, લે તો તું ખાત મારા સામું જોવાનું, ના ના તો આપણે 4 રૂપિયા પાછા સાંડલો કર્યો ખાલી ખાલી ન જવા દઈ ને, વસૂલ કરવાના, વસૂલ તો કાંઈક કરવા પડે ને, તું ખાઈ લેજે, હું ખાઈ લઈશ, અને 1,000 રૂપિયા પાછા આમ જો લેવાના છો બોરાભાઈ પાસેથી, લઈ લઈ હાલો મજે હાલો। અરે વાલમભાઈ હો, પણ આમ જુઓ જમણી પણ બહુ મજા આવી ગયો મને, ભલા માણા તું ખાતો છો, કાજુ કતરી બોલા મોતીસુના લાડવા હતા ને, મોતીસુના લાડવા હું 100 ખાઈ ગયો, પણ વાલમભાઈ લાડવા સાવવા નો, નકર મોઢું ભાંગી જાય, મને ખબર હતી તું ખાતો છો નહીં, હું એલું હાથ ઘણું લખાવા ગયો ને, તું બોબો જોતો છો, 4-5 લાડવા તારે થાળી મતા, 100 લાડવા લીધા હતા, એક લાડવો મૂકું અને આમ જુઓ દાળ પી જાવ સીધો ગળા હેઠે, સાવવા નહીં, સાવવા નહીં મોઢું ભાંગી જાય, આ તો જો સાંડલો મેં કર્યો ખાઈ ગયો, મને કેટલી ભૂખ લાગી હતી ખબર, તમે કેટલા સાંડલો કરાવ્યો? 101 ને હું ₹150 નું ખાઈ ગયો, ભલા મને ભૂખ કેટલી લાગી ને તું બોબો ખાતો તો મારી સામે તને શરમ ન લાગી, ભલા મને કઠણ થઈ જવાનું સાહેબ તમારે વાલમભાઈ, મને આમ કોઈ ખાવાનું આમ સામે બતાવે ને ત્યાં મને એમ થાય હાલ ને આમ વસડ કરી નાખું, પેલા શરત નાખ્યા ને એટલે મેં કીધું છે ને આજ ભૂરાભાઈ બતાવી દઉં, અને બતાવી દેવાનું છે, 1,000 રૂપિયા લેવાના છે એની પાસે એમ ને, હા અને જો વાલમભાઈ મારો બાપુલી આમ જો મોળો જીવ ન કરતો કાંઈ હો ભાઈ, ના ના એમ ન હોય, અહીં બેઠો કાંઈ વાંધો નહીં, પણ કોઈ ખાવાનું બતાવે ને તો એમ થાય, ત્યાં એમ થાય એવી રીતે છે, બાકી આમ એમ ખાઈશ નહીં તમતા, હું ભણા જો બાબા બાબા માં હારું હારું, તમારા પણ જમવા ગયા તા કે નાની કાકા ને, ના મને ન પાવે એવું, જમ્યા આવજો હું સાંડલો કરી આવ્યો, ના ના હું છે ને
બ્રેડ પકોડા બનાવવાનો છું. બ્રેડ લેવો? હા જોઈ ના, કોઈ ખાવી નથી. તમે બાબુ દાદા બધું અંદર રાખો. વલમભાઈ એની સામું જોવો, માં બાબુ દાદા સામું જોઈને રાખો. તમે ઘરે વ્યાજ આવતા હો? જો બ્રેડ પકોડા બનાવવાનો. હા તારે નહીં ખાવા પણ બ્રેડ પકોડા? હા બ્રેડ પકોડા તો એટલે વલમભાઈ મહેનત કીધું, કરશો નથી જાવ ભાઈ. તમે તમે ઘરે જાવ ને, અહીં બેઠા બેઠા ખાવ છો. હા મેં તમને તું પકોડા નહીં ખાય? એટલે ભાઈ એ નહીં ખાય, હું ખાઈશ. હું ખાઈશ, મારી હાટું છે ને ચાર પાંચ બનાવી નાખ્યું. પણ તમે જાઓ બાબુ દાદા. શું ખાય? હા હું ખાઈશ. આ બોલા હારા આવે એ સભારે માંથી. અને આ જોને અમૂલ ના અમૂલ અમૂલ આના બ્રેડ પકોડા બહુ હારા છે. બાબુ દાદા તમે બનાવો, અમે હાથ આવશું. જો નાના પાછી લાડવો એ વાલમભાઈ, તમે બાબુ દાદા સમજ જાણજો. માં આ આપણી વાત તમે જાણજો, રેવાજો. એટલી મને ભૂખ લઈ ગઈ ખબર છે. હું હવાર નો જય રામા પીર જય રામા પીર એમ કરી અને ભૂખ મારી રાખું છું. મને ભૂખ ન લગાડતા ત્યાં બાબુ મામા અહીંયા બ્રેડ લઈને આવ્યા. હા મેં પકોડું બનાવું. પકોડું મને કેટલું વાલું છે ને ખબર? એ તો મને ખબર છે, તમને બધું એ બહુ વાલું છે. પણ આમ જુઓ, આજનો દિવસ તમારે કઠણ થઈ જવાનું છે. બાબુ દાદા જે કરે આપણે એની જોવાનું. જય રામાપીર બાપા. હા 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 પકોડા ખાવાનું આવ્યું હતું બરોબર. ખીર વાટના બે લાડવા પીડ્યા હતા ડબ્બામાં. લાડવા મમરાના કેટલા હતા? બે જ હતા. ચલો છે એક હું ખાઈ ગયો. બાબુ દાદા તમારે અમને હેચે બેહવા દેવા છે? શાંતિ બેહો ને. બે ચલાડવા ભલે બે હોય. એ હમણાં એ જમબે હું બે માંથી કઈને કઈ કહું છું. હું કઈ બોલું છું? આ બોલતા નથી. હું બોલવા ઉપર શિંગડા છે. લાડવો લઈને આવ્યા છે. ભલે લાડવો લઈને આવ્યા. વાલમભાઈ તમારે હા સજડ થી જવાનું છે. મારો બાપોલ્યો આજનો દી ન ખાતો ભાઈ, કઈ ન ખાતો ભાઈ. હજાર જાય એમ છે. હજાર જાય એમ છે. નામ જો હિન્દુ બાપી નું નામ લઈને જાય તમારે ભાઈ. રામાપીર બાપા નું નામ લઈ લઈને તો અત્યારે સુધી હાલે છે. તમે પણ હું ખાવાનું લઈને નીકળી જાવ છો બજારે. પણ ભાણા તને મૂકીને આજ સુધી મેં કઈ ખાધું નથી. હવે તમે ઘરે ઘરે ખાતા હો. નાનો છોકરો કે રોટલા બટકું લઈને નીકળે, ઘડીક લાડવો લઈને નીકળો, ઘડીક બ્રેડ લઈને નીકળો, ઘરે જઈને ખાઈ લો. ના અરે અડધો ખાત તે. એટલે હવે આગળ નેમુ. એ વાલમભાઈ આ બધું પડતું મૂકી જો. તમને હારી કડક સા પાઈ દઉં ને અને ભૂરી સા બનાવે અને સા તમે પી જાવ. તમારી ભૂખ મરી જાય. હાલો મરી જાય. ખાધું ન ગણાય. અને ખાધું ન ગણાય ને સાસ ને એ કઈ અનાજમાં ન કહેવાય. તમે છે ને હવે ખાવા લઈને બહાર ન નીકળતા. હા હું તો નામ લાખો રાખો છો. તે કીડીયું સડી આમાં. હા કીડીયું છે આમાં. કીડીયું છે એમાં. બહુ કીડીયો બાપુ મમ્મા. એ વલમભાઈ હવે આ છે ને બાપુ દાદા ની વાત નહીં રાખવાની કાંઈ. હવે શાંતિ. એટલી મને ભૂખ લાગી હોય ને ત્યાં લાડવો બતાવે કે બ્રેડ ખા. હું એલા રામાપીર બાપા નું નામ લઈ લઈ અને મારી ભૂખ મારું છું. હવે જુઓ હવે હાવ ભૂખ મરી જાય. સારું કે ભૂરે છેલો લાડવાડ્યો હવે ખાઈ જાવ. બાબુ દાદા એ તમને કોઈ ખાઈ નથી કીધું, તમે શાંતિ થી ખાવ. એ ધારા વાહ પડી ગયા છે. આ લાડવા ને બટકા ને આ બધું શું છે? રોટલા ના બટકા ઘરે બેઠા બેઠા ખાઈ લેવા. તમને મેં કીધું વાહ પડી ગયા છો, ઘડી બ્રેડ લઈને આવો ને તમે ઘરે નથી ખાઈ શકતા. જો ભાણા તું વળકા નો કે છું નું કરજો. પણ એમ નહીં બાબુ દાદા, અમે જ્યાં જઈ જ્યાં વાહ હોય વાહ હોય શું તમે મીઠી ભાત રોટલો અહીં તમે ખાવ ને અમને શું કામ જોશ એમ. એક ધારા તમે વલમભાઈ તમે મારી સામે જાણ રાખો. વાહ ભુરાભાઈ વાહ. આમ જુઓ વાલમભાઈ એક બટકું મોટા માં નહીં વાસ એમ નહીં. એટલે પણ હાન પડો આવી શીનો ઠપ થઈ ગયો. અને આમ જુઓ હાવ લૂસ થઈ ગયા. પણ નક્કી કર્યું છે આજે કે હું મારે જમાડા છે મને એમ નહીં તો તેમ તેમ ઢીલા ન પલતા વાલમભાઈ. ઢીલો બિલકુલ નહીં.
રામાપીર બાપા ના ભગત ઈ બાપુ આપડે મંદિર વાળા આવો આવો બાપુ જય રામાપીર જય રામાપીર આ તોરણિયા ગયો છો રામાપીર બાપા ની પરસાદી લાવ્યો ને આ બધી પરસાદી તમે લઈ લો અમે તો લીધી છે તોરણિયા થી રામાપીર બાપા ની પરસાદી મેં કીધું બાપુ બે દી દેખાતા નથી તોરણિયા બોઈ ગયા છે રામાપીર બાપા લાજ રાખજે બાપ ભણા તું કઠણ થઈ જવાનું છે તારે કઠણ થઈ જવાનું છે કાંઈ તારે જો અમે પરિચય કાંઈ નથી લેવાની બોલો પટેલ આટ લાંબે પેલ બાપા ની બીજ અને એમાં એટલે તોલલિયા ની પલતે દી હા એમાં એટલે આપણ એ તમે નો દિલા પલતા એટલે આપણ લા એ વનમભાઈ આ શેડે હાવ શેલે આવતા તમે આ શું કર્યું દી આથું મથું થઈ ગયો હા આથું મથું થઈ ગયો છે તો અત્યારે ઘડીક નો કઠણ છે હું તારું કેવાનું છે એટલે હા દી આમ જો દિયાસ મેદા ને 1000 રૂપિયા જીતેલા હતા 1000 રૂપિયા હારી ગયો ને હા થોડા 1000 હારી ગયો વાલમભાઈ ની કાયા માં નો જાય એવું બનતા છે 1000 રૂપિયા સામે હું જોય ને આ પરિચય થી નો લઉં એમ ભગવાન ભૂખ્યા કોઈને ન હુલાવે એ વાત તમારી ખોટી પણ તમારા નામનું અનાજ ભલે પલચા જ લૂપે પણ તોલનિયા રંધાઈ ગયેલું હતું અને તમારા ખાધા વગર તૂટક્યો જ નતો હશું આ બાપુ નગર આ કે પલચાદી દેવા આવે એ વાત થાય છે બાપુ ને હું મંદિર લાવવા તો બાપુ કરે રામાપીર બાપા ની પરસાદી અને એમ નહીં બીજી વાત તમને કહું તમે જે રામાપીર નું આગોદી લતન કર્યું એ જ રામાપીલે પલચાદી લૂપે પણ તમને અહીંયા ત્યાં ખાવાનું દીધું કે ન દીધું 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 તો આપણે જેને માનતા હોય ને એ આપણને કોઈ દી ભૂખ્યા ન લાગે એ આપણને જમાલે એમાં એ લાજી હોય હજી પણ હાસુ છે કે ભગવાન ભૂખ્યા જગાડે છે પણ હુર આવતા નથી એટલે બોલ રામાપીર ની જય